ધોરણ 12 ચેપ્ટર નંબર 7 ઉદ્વિકાશમાં આજના ટોપિક ની અંદર મિલરના પ્રયોગની રજૂઆત વિશે આપણે વાત કરવી છે. અહીંયા જે આકૃતિમાં બતાવેલ છે મુજબની ગોઠવણી મિલરે પ્રયોગ માટે કરી છે. મિત્રો, પ્રશ્ન એ થાય કે મિલરને આ પ્રકારનો પ્રયોગ કરવાની જરૂરિયાત શા માટે ઊભી થઈ? તો એના માટે સૌથી એક મહત્વની બાબત એ છે, ઓપેરિન. અહીંયા મેં લખ્યું છે કે રશિયન વૈજ્ઞાનિક ઓપેરિન અને ઇંગ્લેન્ડના વૈજ્ઞાનિક હાલ્ડેને શું જણાવ્યું હતું, પૂર્વ અસ્તિત્વ ધરાવતા અજૈવ કાર્બનિક અણુઓમાંથી અજૈવિક કાર્બનિક અણુ કયા, આરએનએ પ્રોટીન જેવા અજૈવ કાર્બનિક અણુમાંથી પ્રથમ જીવન આવ્યું હોવું જોઈએ એવું અનુમાન કર્યું હતું. તો મહત્વની બાબત એ છે મિત્રો અહીંયા કે ઓપેરિન અને હાલ્ડેનના મત મુજબ પૃથ્વીના આદિ સમયના વાતાવરણમાં કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન જેવા સરળ અકાર્બનિક ઘટકો હતા. એમની વચ્ચે રાસાયણિક પ્રક્રિયાઓ થઈ, એ વખતે વીજ ચમકારા વગેરે દ્વારા એને શક્તિ પ્રાપ્ત થઈ રાસાયણિક પ્રક્રિયાઓ માટેની. આવી રાસાયણિક પ્રક્રિયાઓ થવા માટે લાખો વર્ષ લાગ્યા હશે. લાખો વર્ષના પરિણામ સ્વરૂપે એમાંથી થોડાક જટિલ અકાર્બનિક ઘટકો બન્યા હશે, જેમ કે H2O પાણીની વરાળ, માની લો કે હાઇડ્રોજન H2O, એવી રીતે મિથેન છે CH4, એમોનિયા NH3, આવા જરા જટિલ અકાર્બનિક ઘટકોનું સર્જન થયું. હજુ પણ આવા જટિલ અકાર્બનિક સંયોજનો વચ્ચે રાસાયણિક પ્રક્રિયાઓ થતી ગઈ હશે, લાખો વર્ષ વીતતા ગયા હશે આ પ્રક્રિયાઓ થવા માટે, અને ત્યાર પછી સર્વપ્રથમ સરળ કાર્બનિક પદાર્થો અસ્તિત્વમાં આવ્યા હશે, જેમ કે શર્કરા છે, માની લો કે એમિનો એસિડ છે, નાઇટ્રોજન બેઝ છે, ફોસ્ફોરિક એસિડ છે, આવા સરળ કાર્બનિક ઘટકો સર્જાયા હશે. મિત્રો, આ સરળ કાર્બનિક ઘટકો વચ્ચે પણ રાસાયણિક પ્રક્રિયાઓ થતી ગઈ હશે, હજુ લાખો વર્ષનો સમય વીત્યો હશે, અને અંતે એમાંથી પોલિમર મોટા અણુઓ બન્યા હશે, જેમ કે એમિનો એસિડના જોડાણ દ્વારા પ્રોટીન બન્યા હશે, સરળ શર્કરાઓના જોડાણ દ્વારા જટિલ કાર્બોદિત કાર્બોહાઇડ્રેટ્સ બન્યા હશે, એવી રીતે માની લો કે લિપિડ બન્યા હશે, ન્યુક્લિક એસિડ બન્યા હશે, જેમ કે આરએનએ બન્યા હશે. આ પ્રકારે કોણ બન્યું મિત્રો, અજૈવ કાર્બનિક અણુઓ, જટિલ અજૈવ કાર્બનિક અણુઓ બન્યા હશે, અને એ જટિલ કાર્બનિક અણુઓમાં આરએનએ પ્રોટીન જેવા અણુઓની વાત કરી શકીએ, અને એમાંથી જ સમય જતા પ્રથમ જીવ અથવા પ્રથમ જીવન ઉદ્ભવ્યું હશે એવું મંતવ્ય ઓપેરિન અને હાલ્ડેને રજૂ કર્યું હતું. પણ સાથે સાથે તેઓ એ બાબત પર પણ ભાર મૂક્યો હતો કે પૃથ્વીના આદિ સમયના વાતાવરણની અંદર પૃથ્વી પોતે ગરમ હોવાના કારણે પાણીની બાષ્પ હતી. એટલે ટૂંકમાં આપણે આદિ સમયના વાતાવરણ જેવું વાતાવરણ જો પ્રયોગશાળામાં નિર્મિત કરવું હોય તો ત્યાં પણ આપણે પાણીની વરાળ સર્જવી પડે. બીજો મિત્રો, કે એ સમયના વાતાવરણમાં મુક્ત ઓક્સિજનનો અભાવ હતો, અને તેથી ઓક્સિડાઇઝિંગ વાતાવરણ ન હોતા વાતાવરણ રિડ્યુસિંગ પ્રકારનું, અવનત પ્રકારનું, રિડ્યુસિંગ પ્રકારનું હતું એમ કહી શકાય. હવે આવી આદિ પરિસ્થિતિ કોણે સૂચવી હતી? ઓપેરિન અને હાલ્ડેને. ખરેખર એવી આદિ પરિસ્થિતિ હતી આદિ સમયના વાતાવરણમાં. આ ઓપેરિન અને હાલ્ડેને જે મંતવ્ય આપ્યું હતું એવું જ વાતાવરણ હતું? શું એવા ઘટકો વચ્ચે રાસાયણિક પ્રક્રિયાઓ થઈ હશે અને એમાંથી જટિલ કાર્બનિક ઘટકો બન્યા હશે કે નહીં, તે બાબતને સાબિત કરવા માટે મિલર નામના વૈજ્ઞાનિકે પ્રયોગશાળાની અંદર પૃથ્વીના આદિ સમય જેવું જ વાતાવરણ કૃત્રિમ રીતે સર્જ્યું છે, અને એવું સાબિત કર્યું છે કે ઓપેરિન અને હાલ્ડેને જે રજૂઆત કરી હતી એ મુજબની પ્રક્રિયાઓ ભૂતકાળમાં આદિ સમયમાં અથવા આદિ સમયની પૃથ્વી પર આ પ્રકારની ઘટનાઓ બની હશે. તો ચલો અહીં ધ્યાન રાખીશું,
રાસાયણિક ઉદ્વિકાશ બાદ મેં હું તમને જે કહી ચૂક્યો છું કે કાર્બન હાઇડ્રોજન ઓક્સિજન નાઇટ્રોજનનો જોડાવો એમોનિયા મિથેન બનવા એમાંથી શર્કરાઓ બની પોલિમર બનવા આને કહીશું આપણે રાસાયણિક ઉદ્વિકાશ તો રાસાયણિક ઉદ્વિકાશ બાદ જીવની રચના નિર્માણ પામી હશે અકાર્બનિક અણુઓના એકત્રીકરણથી કાર્બનિક દ્રવ્યો સર્જાયા હશે આપણે મેં તમને સમજાવ્યું કે અકાર્બનિક ઘટકો હતા કાર્બન હાઇડ્રોજન ઓક્સિજન નાઇટ્રોજન મિથેન એમોનિયા હાઇડ્રોજન વાયુ CO2 આ બધાની વાત કરી એવા કાર્બનિક અણુઓ એકત્રિત થયા હશે એમની વચ્ચે રાસાયણિક પ્રક્રિયાઓ થઈ હશે અને છેવટે કાર્બનિક દ્રવ્યો સર્જાયા હશે તે સમયે પૃથ્વી પરની પરિસ્થિતિ ખૂબ જ ઊંચા તાપમાન વાળી હતી એટલું જ નહીં જ્વાળામુખીના તોફાનો વાળી હતી લાવા સ્ફોટ જ્વાળામુખીનું સ્ફોટન થતું હતું એવી પરિસ્થિતિ હતી ગરમ ઉષ્ણ એવા વાતાવરણ વાળી હતી વાતાવરણ કેવું હતું અવનત અથવા રિડ્યુસિંગ પ્રકારનું કારણ કે હાઇડ્રોજનનું પ્રમાણ ઊંચું હતું અને જેમાં મિથેન અને એમોનિયા જેવા વાયુઓ હતા હવે જે બાબતની હું વાત કરું છું મિલરે જે પ્રયોગની રજૂઆત કરી છે મિત્રો અહીંથી તમે જોઈ શકો છો ઈસવીસન 1953 માં એસ એલ મિલર નામના વૈજ્ઞાનિકે જે અમેરિકન વૈજ્ઞાનિક હતા એમણે પૃથ્વીના આદિ વાતાવરણ જેવી જ સ્થિતિનું નિર્માણ ક્યાં કર્યું છે પ્રયોગશાળામાં કર્યું છે તેમણે કઈ રીતે પ્રયોગ કર્યો છે તો બંધ ફ્લાસ્કની અંદર આ રિએક્શન ચેમ્બર છે મિત્રો બંધ ફ્લાસ્ક રિએક્શન ચેમ્બર એની અંદર એને કોને કોને લીધા છે મિથેન છે એમોનિયા છે હાઇડ્રોજન વાયુ છે પાણીની વરાળ છે H2O આ બધાને લીધા છે હવે પ્રશ્ન એ થાય કે H2O ની વરાળ કેવી રીતે લીધી મિત્રો તો અહીંયા એક ઉષ્મ ઉત્પન્ન કરી શકે એવા સાધનની નીચે ગોઠવણી કરેલ હોય છે અહીંયા પાણી રાખવામાં આવેલું હોય છે અને પરિણામ સ્વરૂપે આ જે પાણી છે એ ગરમીના કારણે ઉકળે છે ઉકળેના પરિણામે પાણીની બાષ્પ બને છે સ્ટોની બાષ્પ વરાળ બને છે અને એ વરાળ છેવટે ક્યાં આવે છે રિએક્શન ચેમ્બરમાં આવે છે એના આધારે આપણે કહી શકીએ કે પૃથ્વીના આદિ સમયના વાતાવરણ જેવું ઊંચું તાપમાનવાળું વાતાવરણ આપણે અહીંયા સર્જી ચૂક્યા છીએ એ વખતે વાતાવરણમાં મિથેન એમોનિયા હાજર હતા હાઇડ્રોજન હતો પાણીની વરાળ હતી તો આ બધા ઘટકો અહીંયા લીધા છે આ ઉપરાંત તમે જોઈ શકો છો મિત્રો કે બે ઇલેક્ટ્રોડ બતાવ્યા છે આ ઇલેક્ટ્રોડ એ વિદ્યુત ઉત્પન્ન કરી શકે ઇલેક્ટ્રોડની મદદથી આપણે અંદર વિદ્યુત ઉત્પન્ન કરી શકીએ અને આ જે વિદ્યુત ઉત્પન્ન થાય એ શક્તિની મદદથી આવા ઘટકો વચ્ચે પ્રક્રિયા થાય અને જટિલ ઘટકોનું નિર્માણ થઈ શકે કેમ આ ઇલેક્ટ્રોડ બતાવવાની જરૂરિયાત થી કે પૃથ્વીના આદિ સમયના વાતાવરણમાં જે શક્તિ મળતી હતી કેમિકલ પ્રોસેસ માટેની એ શક્તિ વીજ ચમકારાઓ દ્વારા પ્રાપ્ત થતી હતી તો અહીંયા પણ વીજ ચમકાર થાય એવી વ્યવસ્થા કરવાની સગવડ કરેલી હતી ચાલો મિત્રો ત્યાર પછી જોઈ શકો છો કે તેમણે બંધ ફ્લાસ્કમાં મિથેન હાઇડ્રોજન વાયુ NH3 પાણીની વરાળને 800 અંશ સેલ્સિયસ તાપમાને મિશ્ર કરી આ ટૂંકો પ્રશ્ન યાદ રાખજો 800 સેલ્સિયસ જેટલું ઊંચા તાપમાને મિશ્ર કરી એની વચ્ચે પ્રક્રિયા થવા દીધી આ ઉપરાંત ઇલેક્ટ્રોડ ગોઠવી વિદ્યુત ઉર્જા મુક્ત કરાવી એટલે રાસાયણિક પ્રોસેસ માટેની શક્તિ પ્રાપ્ત થાય એટલા માટે વિદ્યુત ઉર્જા મુક્ત કરાવી થોડા દિવસ બાદ ફ્લાસ્કમાંથી બહાર આવતા પ્રવાહીનું પૃથ્થકરણ કરતા માલૂમ પડ્યું કે એમાં એમિનો એસિડની હાજરી હોય છે મિત્રો તમે જોઈ શકો છો કે આ ફ્લાસ્કમાંથી જે પ્રવાહી બહાર આવતો તો પ્રોસેસ થઈને હવે અહીં તો ક્યાંય એમિનો એસિડ હતા નહીં એમિનો એસિડ પોતે તો જટિલ કાર્બનિક ઘટક છે હવે આ સરળ કાર્બનિક ઘટકો હતા સરળ અકાર્બનિક ઘટકો હતા એમાંથી એમિનો એસિડ જેવા કાર્બનિક ઘટકો બન્યા છે એવું બતાવવું છે તો આ જે પ્રવાહી ગરમ હતું મિત્રો એને ઠંડુ પાડવા માટે આ કન્ડેન્સર અથવા ઠારક નળીની વ્યવસ્થા કરેલી છે જેમાં તમે જોઈ શકો છો કે અહીંયા પાણીનો પ્રવેશ કરાવવામાં આવે ઠંડા પાણીનો અને જેમ એ પાણી થોડું ગરમ થઈ જાય એટલે ગરમ પાણીનો પાછો બહાર નિકાલ કરી દેવામાં આવે એ રીતે આ ઠારક નળીમાં એ પ્રવાહીને ઠારવા માટેની વ્યવસ્થા હતી ત્યારબાદ આ પાણીના જે બિંદુઓ ઠરેલા હતા થોડા ઠંડા પડેલા એને એક પાશની અંદર એકત્રિત કરવામાં આવતા હતા અને આ પાશને ખોલી આ પ્રવાહીનું પૃથ્થકરણ કરતા એવું માલૂમ પડ્યું કે અહીંયા એમિનો એસિડની હાજરી જોવા મળી આ શું સૂચવે છે મિત્રો કે પૃથ્વીના આદિ સમયના વાતાવરણમાં પણ આ પ્રકારના ઘટકો વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ હશે જરૂરી શક્તિ મળી હશે સમય વીત્યો હશે તેમ તેમ એમાંથી રાસાયણિક પ્રક્રિયા થઈ અને આવા જટિલ કાર્બનિક ઘટકો અથવા તો કાર્બનિક ઘટકોનું સર્જન થયું હશે
આવો જ બીજા વૈજ્ઞાનિક કોઈ પણ આવા પ્રયોગો કર્યા છે મિત્રો ફરક એટલો હતો કે એમણે આ મિથેન એમોનિયા હાઇડ્રોજન વાયુની વરાળ આ H2 પાણીની વરાળ H2 આવું લેવાની જગ્યાએ એમણે થોડાક કાર્બનિક ઘટકો લીધા એમની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા કરાવી તો એમને શું પ્રાપ્ત થયો તો આવા જ પ્રયોગો બીજા વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવ્યા અને એમાં શર્કરા મળી જોજો કાર્બનિક દ્રવ્યો નાઇટ્રોજન બેઝ મળ્યા રંજક દ્રવ્યો ચરબી જેવા ઘટકોનું નિર્માણ થયેલું માલુમ પડ્યું પૃથ્વી પર પડેલ ઉલ્કાઓનું પૃથ્થકરણ કરવામાં આવ્યું ત્યારે પણ તેમાંથી આવા જ દ્રવ્યો મળી આવ્યા એનો મતલબ કે પૃથ્વી પર જે ઉલ્કા પાષણવાદ તમે આગળ સમજી ચૂક્યા છો જે ઉલ્કાઓ પ્રપાત દ્વારા પડી એ ઉલ્કાઓનું પૃથ્થકરણ કરતા એ ઉલ્કાના જે બંધારણીય ઘટકો હતા એની અંદર પણ આ પ્રકારના કાર્બોદિત લિપિડ પ્રોટીન જેવા ઘટકો હતા એનો મતલબ શું થયો મિત્રો તેમ કહી શકાય આના આધારે કહી શકાય કે કદાચ અવકાશમાં પણ આવી જ પ્રક્રિયા થતી હોવી જોઈએ જે પૃથ્વી પર થઈ હતી આદિ સમયના વાતાવરણમાં એવી જ પ્રક્રિયા અવકાશમાં પણ થઈ હશે આપણે જાણતા નથી કે સર્વપ્રથમ સ્વયંજનન સ્વપ્રજનન કરી શકે તેવા જીવનના ચયાપચય બીજકોષો કેવી રીતે ઉદ્ભવ્યા હશે આપણને એ ખબર નથી મિત્રો કે જેમાંથી આજની સમગ્ર જીવ સૃષ્ટિ બની છે એવો સર્વપ્રથમ ચયાપચય જીવકોષ અથવા બીજકોષ કેવી રીતે બન્યો છે એ આપણે જાણતા નથી પણ મિત્રો એવું 100% કહી શકાય કે લાખો વર્ષની પ્રક્રિયાને કારણે રાસાયણિક ઉદ્વિકાસના કારણે જે જટિલ કાર્બનિક ઘટકો બન્યા કાર્બોદિત લિપિડ પ્રોટીન ન્યુક્લિક એસિડ આરએનએ ડીએનએ આવા ઘટકો બન્યા એમાંથી સર્વપ્રથમ અકોષીય રચના અસ્તિત્વમાં આવી હવે અકોષીય રચના કેમ કહેવાય મિત્રો કારણ કે એની અંદર હા એના બંધારણમાં હું બીજા અર્થમાં કહું કે આવી જે અકોષીય રચના બની કાં તો એને આપણે માઇક્રોસ્ફિયર્સ કાં તો પછી કોએ સર્વેટ્સ કહી શકીએ કોએ સર્વેટ્સ કે માઇક્રોસ્ફિયર બે શબ્દો લખું છું મિત્રો અહીંયા કોએ સર્વેટ્સ કાં તો પછી માઇક્રોસ્ફિયર તરીકે ઓળખાતી કે કોએ સર્વિસ તરીકે ઓળખાતી રચનાઓ બની હશે આ અકોષીય રચના હતી મિત્રો કેમ કારણ કે એની અંદર અંગિકાઓનું બંધારણ નહોતું ફક્ત આ રાસાયણિક ઉદ્વિકાસ થવાના કારણે સર્જાયેલા જટિલ કાર્બનિક ઘટકો એના બંધારણમાં હતા અને માટે જ અહીંયા લખ્યું છે જોઈ શકો છો કે પ્રથમ અકોષીય જીવ 3 બિલિયન વર્ષ પહેલા ઉત્પન્ન થયો હશે 3 બિલિયન વર્ષ આજથી માંડીને 3 બિલિયન વર્ષ પૂર્વે સર્વપ્રથમ અકોષીય જીવ ઉત્પન્ન થયો હશે તેવું માનવામાં આવે છે તે મોટા અણુઓ હોવા જોઈએ મેં તમને કહ્યું કે આવા જે કોઈ સર્વેટ્સ માઇક્રોસ્ફિયર સેવા અકોષીય રચનાઓ બની એ શું હોવા જોઈએ મોટા અણુઓ શાના બનેલા તો એમાં પોલિમર હશે મિત્રો જોઈ શકો છો આરએનએ હોય પ્રોટીન હોય પોલિસેકરાઇડ કાર્બોદિતો હોય આવા ઘટકો હશે તેઓ કદાચ બીજકોષ સ્વરૂપમાં પોતાની રીતે પ્રજનન કરતા હોવા જોઈએ એનો મતલબ એવો થયો કે આ માઇક્રોસ્ફિયર્સ કે કોઈસર્વેટ્સ જેવી ઓળખાતી રચનાઓ એ બીજકોષ સ્વરૂપે એટલે એક સર્વપ્રથમ જીવ તરીકે શું કરતા હોવા જોઈએ સ્વયં પ્રજનન વિખંડિત થઈ એકમાંથી બે બેમાંથી ચાર ચારમાંથી આઠ પોતાની સંખ્યામાં વધારો કરતા હોવા જોઈએ 2000 મિલિયન વર્ષ પહેલા પ્રથમ કોષીય જીવની ઉત્પન્ન થઈ એનો મતલબ કે એવો કોષ અસ્તિત્વમાં આવ્યો કે જેની અંદર કોષીય માળખું હતું અંગિકાઓ હતી અંગિકાઓના બંધારણમાં જુદા જુદા પ્રકારના કાર્બનિક અકાર્બનિક તમામ પ્રકારના ઘટકો હતા આ પ્રકારની સુવ્યવસ્થિત રચના ધરાવતો કોષ અસ્તિત્વમાં આવ્યો માટે કહી શકાય કે આશરે આજથી મળીને 2000 મિલિયન વર્ષ પહેલા પ્રથમ કોષીય જીવ મિત્રો ત્યાં શબ્દ છે 3 બિલિયન વર્ષ યાદ રાખજો પહેલી અકોષીય જીવવાળી રચના જે બની એના પછી આ તો ઘણો નાનો આંકડો કહી શકાય આમ સાપેક્ષમાં સરખામણી કરીએ તો અત્યારથી માંડીને ખૂબ નજીકના સમયનો આંકડો કહી શકાય 2000 મિલિયન વર્ષ પહેલા પ્રથમ કોષીય જીવની ઉત્પત્તિ થયેલ નથી ટૂંકમાં 2000 વર્ષ આથી માંડીને 2000 મિલિયન વર્ષની અંદર થઈ છે એનાથી આગળ કોષીય જીવની ઉત્પત્તિ થઈ નથી મોટા ભાગે તેઓ એક કોષીય હતા એટલે આ જે રચનાઓ બની એ કેવી હતી એક કોષીય બધા જ
જીવંત સ્વરૂપો પાણીના વાતાવરણમાં જ હતા. એનો મતલબ એ થયો કે મેં અગાઉ પણ કહ્યું છે કે ખડકોનું ક્ષરણ ધોવાણ થયું, ભૂમિના ઉપરનું પડ પણ ધોવાણ થયું હશે, સમુદ્રો અસ્તિત્વમાં આવ્યા, તો આ બનેલા જે કાર્બનિક અકાર્બનિક જટિલ કાર્બનિક બધા જ ઘટકો ક્યાં ભેગા થયા? સમુદ્રની અંદર એકત્રિત થયા. માટે સર્વપ્રથમ કોએસર્વેટ્સ અને માઇક્રોસ્ફિયર જેવી અકોષીય રચનાઓ પણ સમુદ્રની અંદર અસ્તિત્વમાં આવી, અને એમાંથી કોષીય માળખું ધરાવતી એક કોષી સર્વપ્રથમ રચના પણ ક્યાં આવી? સમુદ્રમાં અસ્તિત્વમાં આવી. માટે બધા જ જીવંત સ્વરૂપો પાણીના વાતાવરણમાં જ હતા. આમ જૈવ જનન પ્રમાણે અજૈવિક અણુઓમાં ધીમે ધીમે ઉદ્વિકાસની પ્રક્રિયા થઈ પ્રથમ જીવંત કોષ અસ્તિત્વમાં આવ્યો. જો જૈવ જનન શું કહે છે કે સામાન્ય રીતે પૂર્વ અસ્તિત્વ ધરાવતા સજીવમાંથી જે નવો સજીવ બને, આ ધારણાને જરા આપણે વિચારીએ તો એમ કહી શકીએ કે સર્વપ્રથમ જે જીવંત કોષ હતો એમાંથી નવા સજીવ આવ્યા. પણ આ જીવંત કોષ શામાંથી બન્યો મિત્રો? તો અજૈવિક અણુઓ વચ્ચે પ્રક્રિયા થઈ, ધીમે ધીમે ઉદ્વિકાસ થયો, રાસાયણિક ઉદ્વિકાસ થયો, અને પરિણામ સ્વરૂપે પ્રથમ જીવંત કોષ અસ્તિત્વમાં આવ્યો. હા, પ્રથમ જીવંત કોષ અસ્તિત્વમાં આવી જાય એના પછી મિત્રો જૈવિક ઉદ્વિકાસ થયો હશે, અને આજે જોવા મળતા જુદી જુદી જાતિના સજીવ અસ્તિત્વમાં આવ્યા હશે. આ બાબત મોટા ભાગે બધા જ સ્વીકારે છે. હું આકૃતિની એકવાર ફરી સમજ આપી દઉં છું. યુરી મિલર નામના વૈજ્ઞાનિકે, અથવા તો તમે અહીં જોઈ શકો છો મિત્રો, અહીંયા મેં નામ લખ્યું છે કે 1953 માં એસ એલ મિલર નામના અમેરિકન વૈજ્ઞાનિકે પૃથ્વીના આદિ સમયના વાતાવરણ જેવું જ વાતાવરણ કૃત્રિમ રીતે પ્રયોગશાળામાં નિર્મિત કર્યું. એમણે એ માટે એક સાધનની ગોઠવણી કરેલી છે. એમણે એક રિએક્શન ચેમ્બર લીધું છે, જેને આપણે પ્રક્રિયક ચેમ્બર તરીકે પણ ઓળખાવીશું. એની અંદર એમણે મિથેન, એમોનિયા, પાણીની વરાળ અને હાઇડ્રોજન વાયુ લીધો છે. 800 સેલ્સિયસ જેટલું તાપમાન જળવાઈ રહે એવી વ્યવસ્થા કરવામાં આવેલી હતી. આ ઉપરાંત તમને કહો, પાણીની સતત ઉકળતું રાખવા માટેની અહીંયા ગરમી આપવાની વ્યવસ્થા હતી, ઉકળતું પાણી રાખેલું છે. અહીંયા વેક્યુમ પંપની પણ વ્યવસ્થા હોય છે, અને આ વરાળ ક્યાં લાવવામાં આવે છે? રિએક્શન ચેમ્બરની અંદર. સાથે સાથે ઇલેક્ટ્રોડ દ્વારા વીજ ચમકારા અથવા વીજ શક્તિ પણ ઉત્પન્ન કરાવવામાં આવે છે, અને અઠવાડિયા બાદ અથવા થોડા સમય બાદ આ રાસાયણિક ઘટકોમાં પ્રક્રિયા થઈ જશે. રાસાયણિક પ્રક્રિયા, એના કારણે જે મિશ્રણ બન્યું એને ઠારક નળીમાં લાવીને ઠારવામાં આવે, ઠંડુ પાડવામાં આવે છે, અને ત્યારબાદ એ પાણીવાળા મિશ્રણમાં રહેલા પદાર્થોનું પૃથ્કરણ કરતા માલુમ પડ્યો કે એમાં એમિનો એસિડ જેવા કાર્બનિક ઘટકોની હાજરી પણ બની શકે છે. બરોબર? તો મિત્રો આ પાસ છે, પાસને ખોલી આપણે પૃથ્કરણ માટેનો નમૂનો લઈ શકીએ. અહીંયા કાર્બનિક જે ઘટકો બન્યા હતા એ કાર્બનિક ઘટકો ધરાવતું પાણી છે. આ પ્રકારની બાબત આપણે જોઈ શકીએ. તો મિત્રો આજના વિડિયો લેક્ચરમાં આપણે ફક્ત મિલરના પ્રયોગની જ રજૂઆત કરી છે. આપણે નેક્સ્ટ વિડિયો લેક્ચરની અંદર આગળના ટોપિકની ચર્ચા કરીશું. અસ્તો, જય હિન્દ.